અતિ નીચલા વર્ગને સુવા માટે છત પૂરી પાડવાની સરકારની કટિબદ્ધતા છતાં પણ હાલ દેશ સહિત ગુજરાતમાં અસંખ્ય લોકો એવા છે જેને સુવા માટે છત નથી મળતી. આવા લોકોને રાતવાસો કરવા અને સુવા માટે સરકાર દ્વારા રેન બસેરા નામની યોજના શરૂ કરીને સુવા માટે યોગ્ય જગ્યા અને છત પૂરી પાડવામાં આવે છે. જેતપુર નગરપાલિકા દ્વારા જેતપુરના વોલીબોલ ગ્રાઉન્ડમાં આવેલ બિલ્ડિંગમાં રેન બસેરાની યોજના અંતર્ગત એક હોલમાં ગરીબો માટે સુવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે મુજબ આજે જેતપુર નવાગઢ નગરપાલિકા અને જેતપુર સિટી પોલીસ દ્વારા શહેરભરમાં ફરીને રોડ પર સૂતા લોકોને અહીં રેન બસેરાના મકાનમાં લાવીને સુવડાવવામાં આવ્યા હતા. અહીં તેમને સુવા માટે એક ગાદલું, ઓછાડ અને સવારે ઉઠે એટલે નહાવા માટેની પણ સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે અહીં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા એક ઓળખપત્ર પણ આપવામાં આવશે. તેની ઉપર તેઓને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ આપવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં જેતપુરના તાલુકા પંચાયતની બાજુમાં આવેલ મેદાનમાં રેન બસેરા માટેનું નવું બિલ્ડિંગ પણ બનાવવામાં આવનાર છે. આપણે જેતપુર નવાગઢ વિસ્તારમાં જે માણસોનું પોતાનું ઘર ના હોય, મજૂરી કામ કરતા હોય કે ધંધો બિઝનેસ ગમે તે કરતા હોય, એનું પોતાનું રહેવા માટે ઘર ના હોય, ખુલ્લામાં સૂતા હોય, બસ સ્ટેન્ડમાં કે છાપરામાં કે રોડ ઉપર કે ફૂટપાથ ઉપર જે માણસો આખા સિટીમાં જે પણ સૂતા હોય, એના માટે અમે નાઈ સેન્ટર ઊભું કર્યું છે નગરપાલિકા તરફથી. એમાં અમે ગાદલાની વ્યવસ્થા, એમને નાવા ધોવાની, સંડાસ બાથરૂમ, બધી વ્યવસ્થા જે દરેક સામાન્ય માણસને મળી શકે એ બધા પ્રકારની સગવડ અમે એને આપવા માટે અમે એક આ નાઈ સેન્ટર ચાલુ કર્યું છે. આ એક સરકારની યોજના છે. અમે ભવિષ્યમાં આના માટે મોટું બિલ્ડિંગ બનાવી અને એ બધાને રહેવાની સગવડ કરવાની છે. પણ ટેમ્પરરી ધોરણે અમે આ એક નાઈ સેન્ટર અમારા 3 રૂમ છે એમાં અમે ચાલુ કરેલું છે. એટલે પૂરા શહેરમાંથી જેટલા માણસો આવી રીતના ખુલ્લામાં સૂતા હોય એના માટે દરરોજ ઊંઘવાનું, રહેવાનું અને જમવાની અમે વ્યવસ્થા કરેલી છે. અને એ લોકો આપણા માણસની જેમ જ પણ બધા લાભ લે અને એમાં એને અમે અમારે આધાર કાર્ડ, મા કાર્ડ, ચૂંટણી કાર્ડ, પછી એની આરોગ્યની તપાસ એ પણ અમે તબક્કાવાર બધાને કાઢી આપીશું અને બધા લાભ મળે. કોઈ નાના બાળકની સાથે કોઈ આવે તો એને અમે ભણવાની, સ્કૂલમાં દાખલ કરવાની પણ અમે વ્યવસ્થા કરી આપવાના છીએ. એટલે આ એક સરકારની જાહેરમાં ખુલ્લામાં કોઈ પણ માણસ સૂએ નહીં, એનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એના માટે એને રહેવાની ઉત્તમ સગવડ આપવાનું સરકારશ્રીનું આ એક યોજના છે. એનું અમે જેતપુર નવાગઢ નગરપાલિકામાં ટેમ્પરરી નાઈટ સેન્ટર અમે આ બસ સ્ટેન્ડની બાજુના અમારા શોપિંગમાં ઉપરના 3-4 રૂમ છે એમાં અમે ચાલુ કરેલું છે. ભવિષ્યમાં અમે મોટું 4 માળનું બિલ્ડિંગ બનાવી 100-200 માણસો માટે વ્યવસ્થા થાય એના માટેનું અમે પ્રક્રિયા ચાલુ છે. ટેન્ડર પ્રક્રિયા પતે એ બિલ્ડિંગ બનાવ્યું છે તો 1-2 વર્ષમાં અમે કાયમી ધોરણે સગવડ પણ અમે પૂરી કરીશું. કમલેશ બારોટ સાથે હરેશ વાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.